યોગી આપા વાત કરે છે. ગુણાતીતનો મહિમા સમજો અને તેના સંબંધ વાળાને તેમ મારવાને તારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા હોય તેના સંબંધ વાળા મહિમા તો સમજીએ છે. આપે તેમે ના મારે એમ સ્તાવ ઉલાડી દે એવું ન કરવું, એ ગણતીમાં રાખવા. તો શ્રીજી મહારાજ પોતે રાજી થાય સંબંધ વાળાને મહિમા સમજીએ, ઉણતીનો મહિમા સમજવો અને તેના સંબંધ વાળાને કેવી મારવાને. ના, ગુણાતીતના સંબંધ વાળાની સેવાથી ભરત રાજી થાય છે. એટલે આપણે ગુણાતીતના સંબંધ વાળાને જ પકડવા. મુદ્દો તો આવી જાય, શ્રીજી મહારાજ આવી જાય અને પછી એના સંબંધ દ્વારા મહારાજ ન હોય તો કાંઈ ન બકે. એટલે આપ ટાળો જ છે, મહારાજ સ્વામી અને સંબંધ દ્વારા ભગવાનને મળેલા એટલે શું. કેમ કે શ્રીજી મહારાજ પાંચમી છઠ્ઠી પેઢી થાય તો એને મળેલા કેમ કહેવાય. એટલે એ ગણિત ખોટું. તો યોગી આપા તોડકાર છે. એટલે ભગવાનને મળેલા એટલે શું, એકાત્મ ભાવને પામેલા. ભલે શ્રીજી મહારાજ એમના સ્થાને રહ્યા અને તમે પાંચમી છઠ્ઠી પેઢી ઉતરી આવ્યા તો મળેલા તો કહેવાય નહીં. એને દેહ કહીને મળેલા નહીં, અને દેહ કહીને મળેલા એ તો બધા કેટલાય દુનિયામાં એકબીજાને મળેલા હોય છે. ખરેખર તો આત્મભાવને પામેલા એ મુદ્દો છે. ભગવાનને મળેલા એટલે શું, એકાત્મભાવને પામેલા. 200 વર્ષ પહેલાના નનસંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાય તે મળેલા, મારાનો અભિપ્રાય પ્રવર્તન મળેલા કહેવાય. તેની 1000 પેઢી વાળે તો એ મળેલા કહેવાય. 1000 પેઢી રામજી ભટ્ટને કે સત્પુરુષ પૃથ્વી કદી જતા જ નથી, એને એને મળતું હોય. આ સ્વામી આ રીતે કહ્યું અને શાસ્ત્રીમાં બીજી રીતે કહ્યું, પણ વાત બંને એક જ છે. ભગવાન સંતમાં મનભાવ ના આવે એ જાણ પણ રાખ્યું કહેવાય. જરાકમાં ખેલ છે બધું. સત્પુરુષને ટાળ કરીને રાખવા કે જેમાં હંમેશા દીવભાવ રહે, મનભાવ ના આવે, આ બધી કલમો એકમાં આવી જાય. ભગવાન સંતમાં મનમાં ન આવે એ જાણપૂર્વક કહેવાય.
કૃષ્ણ પકડવા અને મસ્ત સમ્યક પ્રમાણે આપણે બધા જ ભાવ કેળવા તો બીજું બધું લાગ તાલ મળી આવે.